એટલે કે યુદ્ધની સામે પડકાર, એમાં પેજ નંબર તમે તમારી ટેક્સ્ટબુકમાં 62 કે ધ ક્લેવર વન્સ ત્રીજો પેરેગ્રાફ છે. ક્લેવર એટલે તો આપણે જનરલી બધાને ખબર જ છે હોશિયાર. શું થાય? ક્લેવર એટલે હોશિયાર. અપ ઇન ધ હાઈ પ્લેસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર આર. કે જો કોઈ એક હોશિયાર છે તો એ હોશિયાર છે એ હંમેશાને માટે એની હોશિયારી છે એ દેખાડી અને આગળ નીકળી જતા હોય, પણ જે ચાઇલ્ડ શું કહે છે કે ચાઇલ્ડિશ, કે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર આર, કે જે આ બિચારા વર્કર લોકો છે ચાઇલ્ડિશ, એને શું, એમ એનું શું? આવું હેલન કેલર ભાષણમાં કહે છે. શું કહે છે કે ધે નો, શું કહે છે? ધે નો, તે જાણે છે કે ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન ખાખી, કે ગવર્મેન્ટ છે ડ્રેસ એટલે કે આપણો પોશાક પહેરવેશ હોય એને ખાખી, હે, એને ખાખી વર્ધી આપે. ગવર્મેન્ટ છે એને ખાખી મિલિટરીની આર્મીની વર્ધી આપે. એન્ડ ગીવ ધેમ અ રાઇફલ, રાઇફલ એટલે ગન, બંદૂક, બરાબર, શું કહેવાય, બંદૂક. એન્ડ સ્ટાર્ટ ધેમ અપ વિથ અ બેન્ડ, બેન્ડ એટલે આમ બેન્ડ બાજા બારાસવાળું મ્યુઝિક બેન્ડ. એન્ડ વેવિંગ બેનર્સ, વેવિંગ એટલે ફરકાવું, બેનર્સ એટલે એ આપણે જે બેનર એડવર્ટાઇઝમેન્ટના હોય બેનર આમ ફરકાવે. ધે વિલ ગો ફોર ટુ ફાઇટ, કે તે લડાઈ માટે જઈ રહ્યા છે. વેલિયન્ટલી એટલે કે બહાદુરીપૂર્વક, ફોર ધેર ઓન એનિમીસ એટલે કે તેના પોતાના દુશ્મન સામે. જો આમાં કેટલા શબ્દો છે, આની અંદર એક મેઇન શબ્દ છે વેલિયન્ટલી, એટલે અહીંયા તમે લખજો બહાદુરી પૂર્વક. વેલિયન્ટલી જે શબ્દ છે એ બહાદુરીપૂર્વક. ફોર ધેર ઓન એટલે ઓન એટલે પોતાનો, અને એનિમિસ એટલે તો દુશ્મન, આપણે કાંઈ લખ્યું જ હતું, ઓન એટલે પોતાના, પોતાના, બરાબર, ઓન એટલે પોતાના. તો ગવર્મેન્ટ છે એને શું કરે છે કે ખાખી ડ્રેસ આપી દે, હાથમાં રાફેલ આપી દે, અને બેન્ડ સાથે એનું સ્વાગત કરે, બેનરો ફરકાવે કે આ જવાનો એના દુશ્મન સામે લડાઈ એટલે કે ફાઇટ કરવા માટે જઈ રહ્યા છે, એનો ઉત્સાહ વધારે. એટલે એને એમ થાય કે હું કેવો આમ બહાદુર છું, બહાદુરીપૂર્વક યુદ્ધ કરવા જાઉં છું, એના દિલમાં તો એવી ફિલિંગ આવશે ને, આતંકવાદીઓનું કંઈક આવું જ છે. આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવે, શું છે, આતંકવાદીઓને ટ્રેનિંગ એ રીતના જ આપવામાં આવે, એને એ રીતના આમ ઉશ્કેરવામાં આવે કે તમે જ્યારે જંગ જીતીને આવશો, બરાબર, ત્યારે તમારું આવી રીતના સ્વાગત થશે, આ થશે, તે થશે, આવું બધું, શું છે, તમારું સ્વાગત થશે, નામ ને તેમ ને એમ કરી અને ઉશ્કેરે, ઉશ્કેરે એટલે એક હિંસા ફેલાવે છે સમાજની અંદર. તો આ રીતના શોષણ થતું હોય છે. પછી શું કહે છે, ધે આર ટોટ ધેટ બ્રેવ મેન, એને એવું પણ શીખવવામાં આવે છે, ટીચનું ટોટ કર્યું છે, ટોટ એટલે શીખવું, કે ધેટ બ્રેવ મેન ડાય ફોર ધ કન્ટ્રીઝ. બ્રેવ
એટલે શું થાય? બહાદુર. બ્રેવ એટલે શું થાય? કે બહાદુર. બહાદુર કે ડાય, ડાય એટલે મરી જવું. ફોર ધેર કન્ટ્રીઝ હોનર, કે કન્ટ્રીના માટે, કન્ટ્રીની ભક્તિ કાજે, કન્ટ્રીઝ હોનર માટે મરી જવું. એને આવું બધું શીખવાડવામાં આવે છે કે બહાદુર છે એ પોતાની જાન આપી દે છે એના માટે, વગેરે 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 કરીને આવું બધું એને શીખવાડવામાં આવતું હોય છે. વોટ અ પ્રાઇસ ટુ પે ફોર ધ વેજ આઈડિયા ધ લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. શું છે? વોટ અ પ્રાઇસ, કે શું કિંમત? ટુ પે ફોર વેજ, કે એના માટે એને શું કિંમત પે કરવામાં આવે છે? વોટ અ પ્રાઇસ, વેતન. કે વેજ આઈડિયા ધ લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, કે જે મિલિયન્સ, ઘણા બધા, એમ એક મિલિયન એટલે 10 લાખ, મિલિયન્સ ઓફ યંગ મેન, કે જે યુવાનો છે કે જે આની અંદર આવી રીતના જીવે છે, એને શું વેતન પે કરવામાં આવે છે, શું આપવામાં આવે છે? અધર મિલિયન્સ ક્રિપ્લેડ. જો ક્રિપ્લેડ એટલે અપંગ. શું થાય? ક્રિપ્લેડ એટલે અપંગ. ક્રિપ્લેડ એટલે અપંગ. શું છે? ક્રિપ્લેડ. ક્રિપ્લેડનો મતલબ થશે અપંગ. એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. બ્લાઇન્ડેડ એટલે કે અંધ. બ્લાઇન્ડ એટલે તો અંધી તો ખબર જ છે, બરાબર? તો કે બીજા કેટલા બધા એવા છે કે જે અપંગ છે, બ્લાઇન્ડ છે, અંધ છે, કે લાઈફમાં એક્સિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ. એક્સિસ્ટન્સ મેડ હોરિબલ, કે ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ, કે ઘણા બધા મિલિયન્સ લોકો માટે, માનવતા કાજે, હે એક્સિસ્ટન્સ મેડ હોરિબલ. શું બનાવે છે? તો હોરિબલ એટલે કે આમ ભયાનક વસ્તુ પણ કહેવાય આપણે, બરાબર? મનોરંજક તો એને આપણે નથી કહેતા, તો ભયાનક બધા માટે વસ્તુ આ છે. તો અચિવમેન્ટ એટલે કે જે કાંઈ આપણે પ્રાપ્ત કરીએ, એ અચિવમેન્ટ, એમાંથી શું અચિવમેન્ટ થાય છે એ સમજો. એન્ડ લિગસી. લિગસી એટલે કે પ્રણાલિકા. જો કોઈ પણ વસ્તુની પ્રણાલિકા હોય, પ્રણાલિકા, તો કોઈ પણ વસ્તુની પ્રણાલિકા હોય, કે આપણે જે કંઈ પણ મેળવીએ છીએ, આપણે જે કંઈ રસ્તે છીએ એની પ્રણાલિકા હોય, કે ઓફ જનરેશન. પ્રણાલિકા કેવી છે જનરેશનની? તો આપણે બધા, તમે તમારા ધોરણ 12 વાળા જેટલા બધા છો, એ બધા તમારી સાથના કહેવાય, જનરેશન કહેવાય તમારી. કે સ્વેપ્ટ અવે ઇન અ મુમેન્ટ, દૂર ખસી જવું, સ્વેપ્ટ અવે ઇન અ મુમેન્ટ એટલે કે ક્ષણમાં. એન્ડ નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ માયશ્રી. માયશ્રી એટલે દુઃખ, આપણે આગળ શબ્દ લખ્યો હતો ને, કે એ દુઃખમાંથી કોઈ બહાર આવી નથી શકતો. શું કહે છે? એ દુઃખમાંથી કોઈ પણ બહાર આવી શકતું નથી. એ જો સ્પષ્ટ ભાષા લખી છે કે નોબડી બેટર ઓફ, એમાંથી નીકળ ન શકતું, કે ફોર ઓલ ધ માયશ્રી, આ દુઃખની અંદરથી. પછી ધ ટેરિબલ સેક્રિફાઈસ. સેક્રિફાઈસ એટલે આમ બલિદાન આપવું. ટેરિબલ, ટેરરિસ્ટ, ટેરિબલ આપણે જે કહીએ ને, કે ભયાનક બલિદાન આપીને, કે વુડ બી કોમ્પ્રેહેન્સિબલ એટલે કે સમજદારીપૂર્વક. શું છે? કોમ્પ્રોહેન્સિબલનો મતલબ શું થશે? સમજદારી પૂર્વક. તો લખો, કોમ્
કોમ્પ્રેહેન્સિબલ એટલે સમજદારી પૂર્વક. કોમ્પ્રેહેન્સિબલનો મતલબ શું થશે? સમજદારી પૂર્વક. કે ધ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કોમ્પ્રેહેન્સિબલ, એટલે કે એ લોકો છે એ પોતાનું બલિદાન આપે છે સમજદારીપૂર્વક. ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ કન્ટ્રી ફેડ, કદાચ તમે મરી જાઓ છો, ઇફ એટલે કે જો કે, ધ થિંગ કે વસ્તુ એવી છે કે તમે કદાચ મરી જાઓ છો, હે, ઓન કોલ કન્ટ્રી ફેડ, અને તો તમે દેશને એમ કહો છો કે અમને ખોરાક આપજો, ક્લોથ, હાઉસ એન્ડ વારમેડ યુ, તમારું પોષણ કરવું, રક્ષણ કરવું, એજ્યુકેટેડ કે તમને ભણાવાય એના બાળકો જે કંઈ પણ છે એ, એન્ડ ચેરીશેડ, ચેરીશેડ એટલે કે કેળવણી, કેળવું યોર ચિલ્ડ્રન, તમારા બાળકોની સારવાર, આવું કીએ છે, આવું રક્ષણ આપને આપે છે. શું છે ચેરીશેડ એટલે કેળવવું? હે, ગવર્મેન્ટનો એમ કહે છે, એલન કેલર પાછળ આપતી વખતે આવો કોઈ કાયદો છે, માનો કે આ રીતના ઉશ્કેરી અને જવાનોને મોકલી દેવામાં આવે છે, એટલે કદાચ જો એ મરી જશે તો શું એના બાળકોનું એજ્યુકેશન, કપડાં, ખોરાક, આ તે બધી જવાબદારી એની છે, એ લોકો લઈએ છે કે શું છે? એમ એ બધી જવાબદારી એ લોકો લઈએ છે? તો ના, આવો કોઈ કાયદો નથી. તો પછી કે માણસ છે આર્મીમાં શું કામ જોડાય? કોઈ નોકરી નથી મળતી એટલે? તો કે ના ના, એવું વસ્તુ નથી, એ એક દેશ પ્રેમ હોય છે, પણ ટૂંકમાં આવો કોઈ કાયદો છે નહીં. ક્રિકેટરો હોય, સેલિબ્રિટીઝ હોય, એ કંઈક કામ કરે તો એને કાંઈ ભાઈ જગન નથી કર્યો, એને એવા એવોર્ડ કે એને એવું કંઈ દેવાની જરૂર હોતી જ નથી, બરાબર? એને કોઈ ઈનામ બિનામ દેવાના ન હોય, ઈનામને હકદાર કાયદેસર છે આર્મીવાળા કહેવાય, જેના કાજે તમે અહીંયા શાંતિથી રહી શકો છો. જો એ આર્મીવાળા ન હોય તો શું હાલત થાય એની કોઈ સીમા નથી, બહુ ખરાબ હાલત થઈ શકે છે. કે આઈ થિંક, હું વિચારું છું, ધ વર્કર આર ધ મોસ્ટ અનસેલ્ફિશ, મારા ખ્યાલ મુજબ જે આ કામદારો છે ને એ સ્વાર્થ નથી હોતો એનામાં. જે માણસમાં સ્વાર્થ હોય, માનો કે આપણામાં સ્વાર્થ છે, તો આપણે આપણા ભલાઈની વાત કરશું, પણ આ જે વર્કર્સમાં કોઈ પ્રકારનો સ્વાર્થ નથી હોતો, એને એની રોજીરોટી મળતી હોય છે, એનું વેતન મળતું હોય છે, અહીંયાથી મતલબ હોય છે. શું કહે છે કે એ મોસ્ટ અનસેલ્ફિશ એટલે કે અનસ્વાર્થ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. શું કહે છે? અનસેલ્ફિશ. આવીને કંઈ મળતું નથી એમ તોય એને એવો સ્વાર્થ નથી હોતો. અનસેલ્ફિશ એટલે સ્વાર્થ વગરનો, એને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ હોતો નથી. ઓફ ધ ચિલ્ડ્રન, બાળકો, ઓફ મેન, ધ ટોઇલ એન્ડ લાઈવ એન્ડ ડાય, જીવવું, મરવું કે રક્ષણ આપવું, કોઈ પણ વસ્તુ, કામ કરવું ફોર અધર પીપલ્સ કન્ટ્રી, એટલે કે બીજા કન્ટ્રી માટે, અધર પીપલ્સ બીજા લોકોને દેશ માટે, અધર પીપલ્સ કન્ટિનેન્ટ્સ, કન્ટિનેન્ટ્સ એટલે શું થાય? એનો ખંડ કહેવાય, આપણે કેમ એશિયા ખંડ કહીએ છીએ, તો શું છે કન્ટિનેન્ટ્સ એટલે ભૂમિખંડ. કન્ટિનેન્ટ્સ એટલે શું થાય? ભૂમિખંડ. કે અધર પીપલ્સ કન્ટિનેન્ટ્સ એટલે કે બીજા લોકોનો ભૂમિખંડ, અધર પીપલ્સ લિબર્ટી એટલે કે સ્વતંત્રતા, એન્ડ અધર પીપલ્સ હેપીનેસ એટલે કે ખુશી. બીજા લોકોનો ભૂમિખંડ, બીજા લોકોની સ્વતંત્રતા, બીજા લોકોની ખુશી,
तो वर्कर हैव नो लिबर्टी ऑफ देर ओन, आ कामदारों ने पोतानी कोई स्वतंत्रता होती नहीं, ओन एटले के पोतानी लिबर्टी स्वतंत्रता, के आ कामदारों ने पोतानी कोई स्वतंत्रता होती नहीं, दे आर नॉट फ्री, शू कहे छे, दे आर नॉट फ्री के वेन दे आर कम्प्लीट टू वर्क 12 or 10 or 8 hours अ डे, એ એટલું કામ કરી લીધું ને તેમ છતાં એ પછી ફ્રી નથી, એને આટલું બધું કામ કરી લીધું પછી તેમ છતાં એ હજી ફ્રી નથી, એમ કે ધે આર નોટ ફ્રી, તે ફ્રી નથી, કે વેન ધે આર કમ્પ્લીટ ટુ વર્ક, એને કમ્પ્લીટ વર્ક એનું પૂરું કરી લીધું 12 કલાક એટલે કે 12 કલાક હોય કે 10 કલાક હોય કે પછી 8 hours ઓફ ડે કે દિવસની 8 કલાક હોય, જેવી જેની પાડી જેવી જેની નોકરી, દે આર નોટ ફ્રી વેન દે આર ઇલ, ઇલ એટલે માંદું, શું છે ઇલ એટલે માંદગી, કદાચ એને માંદગી હોય કોઈ પણ પ્રકારની તો પણ એ ફ્રી હોતા નથી, એને એનું કામ કરવું જ પડતું હોય છે, કે દે આર ઇલ પેઇડ ફોર ધેર એક્સક્યુઝિંગ ટોઇલ, શું કહે છે કે પેઇડ ફોર, તો એને શું કરવું પડે છે, પેઇડ કરવું પડે છે, કે ધેર એક્સક્યુઝિંગ ટોઇલ, જો અહીંયા પાસે શબ્દ બને લખી દઉં છું, એક્સાઉસ્ટિંગ એટલે અશક્ત, અને ટોઇલ મજૂરી, શું છે કે અશક્ત મજૂરી, માનો કે તમે કામ કરો છો તો શું છે કે તમે કામે નથી ગયા તો તમારી રજા રાખી દેશે, સીએલ મૂકી દેશે, તો એ દિવસની તમને હાજરી નહીં આપે, માનો કે તમે કે નોકરી કરીએ તો આ બધી વસ્તુ તમને જોવા મળશે, કે જે દિવસે આપણે કામે નથી જતા, ઓફિસ નથી જતા, એ દિવસે શું છે કે એનો પગાર તમારો એ દિવસનો કાપી લેવામાં આવતો હોય છે, કે ધે આર નોટ ફ્રી વેન ધર ચિલ્ડ્રન મસ્ટ લેબર ઇન મિલ્સ એન્ડ ફેક્ટરી, ત્યારે પણ એ ફ્રી નથી, કે ધે આર નોટ ફ્રી વેન ધર ચિલ્ડ્રન, એના બાળકો મસ્ટ લેબર ઇન મિલ્સ, મિલ્સમાં એના બાળકો લેબર મજૂરી એમ કામ કરતા હોય, ઇન ફેક્ટરી ઓર સ્ટ્રેવ, એન્ડ વેન ધેર વુમેન મે બી ડ્રાઈવન બાય પોવર્ટી ટુ લાઈવ્સ ઓફ સેમ, કે એની ધેર વુમેન એટલે કે એ સ્ત્રી એમ, એના ઘરની સ્ત્રી, મે બી ડ્રાઈવન, ડ્રાઈવન એટલે ચાલવું, કે બાય પોવર્ટી, પોવર્ટી એટલે ગરીબી, પોવર્ટી એટલે ગરીબી, પોવર્ટી એટલે શું થાય, ગરીબી, ટુ લાઈવ્સ ઓફ સેમ, સેમ એટલે શરમ, કે આ ગરીબીના કારણે શું છે, આ ગરીબીના કારણે શું થતું હોય છે, કે સ્ત્રી જાત છે એ ખૂબ શરમ અનુભવતી હોય છે, હે, સૌથી ગરીબીની શરમ કોને લાગતી હોય છે, સ્ત્રીને, માનો કે તમારું જીવન સંસારમાં તમે આવી જાઓ, મેરેજ થઈ જાય, પછી તમે કોઈ કામ ધંધો ન કરો, અવરી લતે ચડી ગયા હોય, રખડો એવું બધું કરો, તો છેલ્લે અંતે તમારી વાઇફ બાળકો જે કાંઈ છે એ બધા શું થાય, ગરીબીનો સામનો કરે, કેમ કે એનાથી તો ખાઈ શકે એટલું કામ પણ માન થઈ શકતું હશે, તો આપણે એ ગરીબી હોય છે એની સૌથી વધારે શરમ, આસપાસમાં ક્યાંક જવું, બહારે જવું તો સૌથી વધારે શરમ એની સ્ત્રીને લાગતી હોય છે, તો આવું ના કરાવવું જોઈએ, એક ફરજ સમજવી જોઈએ, ધે આર નોટ ફ્રી, તે ત્યારે પણ ફ્રી નથી, વેન ધે આર ક્લબેડ, ક્લબેડ એટલે કે આમ એક સાથે જ્યારે ભેગા થયા હોય ને, ક્લબેડ એટલે સાથે મળવું, એન્ડ ઇમ્પ્રોસનેડ બીકોઝ ધે ગો ઓન સ્ટ્રાઇક ફોર અ રાઇઝ ઓફ વેજ,
એક સાથે મળ્યા હોય ત્યારે ફ્રી નથી, બીકોઝ કે એ શું એસીમાં ઇમ્પ્રેસ થયેલા હોય છે કે દે ગો ઓન સ્ટ્રાઇક, સ્ટ્રાઇક એટલે હડતાળ, ફોર રાઈસ વેજ, રાઈસ એટલે વધારવું, ઉગવવું, વેજ એટલે વેતન, એટલે કે વેતન વધારવું, એન્ડ ફોર ધ બેઝિક જસ્ટાઈસ એટલે કે મૂળભૂત ન્યાય, જસ્ટાઈસ એટલે ન્યાય, શું થાય એ શબ્દ છે જસ્ટાઈસ. એટલે ન્યાય, ધેટ ઇઝ ધેર રાઇટ, એનો હક છે. રાઇટ્સ એટલે હક, એઝ અ હ્યુમન બિઈંગ, એક માનવ તરીકે તમે તમારા વેતન વધારવા માટે તમે જે કાંઈ લડાઈ લડો કે વગેરે એક્સ વાય ઝેડ તમે જે કરો એ એક તમારો શું છે, મૂળભૂત એક હક છે. હે, ગવર્મેન્ટ એમ્પ્લોય હોય એને ભાડા ભથ્થું આ બધું ઘણું બધું હોય, ભથ્થું મળતું હોય, તો શું એનું કારણ હોય? તો કે એ એની અંદરથી એનો મૂળભૂત હક જે આપણું બંધારણ ઘડાયું હતું ત્યારે જે કાંઈ નિયમો વગેરે કમ્પ્લીટ કરવામાં આવ્યા હતા એ બધી વસ્તુ અહીંયા. તો આ વાત છે. ઓકે, આ એક પેરેગ્રાફ અહીંયા પૂરો થયો. વળી પાછો આપણે બે ત્રણ લાઈન હજી જોઈએ, બે પાંચ મિનિટ. પછી શું કહે છે, વી આર નોટ ફ્રી, આપણે ત્યારે ફ્રી નથી. અનલેસ, જોકે ધ મેન વુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ, વી આર નોટ ફ્રી, જોકે ઇફ અને અનલેસ, કે ધ મેન વુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ, કે અમલમાં લેવું, એક્ઝિક્યુટ એટલે અમલમાં લેવું, શું થાય અહીંયા લખજો, એક્ઝિક્યુટ એટલે અમલમાં લેવું, ધ લોસ, લોસ એટલે નિયમ કે પછી કાનૂન જે કાંઈ આપણે ગણીએ છીએ, રિપ્રેઝન્ટ ઇન ઇન્ટરેસ્ટ, અને આપણે પ્રેઝન્ટ કરીએ છીએ, રજૂ કરીએ, રિપ્રેઝન્ટ ઇન ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ ઓફ ધ પીપલ, એટલે કે જે લોકો રહેતા હોય અહીંયા, એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ, બીજો કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતો. એને પોતાની માંગણી જે છે એટલે પૂરતો જ એનો મતલબ હોય છે, એની માંગણી સિવાય એનો બીજો ક્યારેય કાંઈ મતલબ હોતો નથી આ લોકોનો. પાઠ બોરિંગ ટાઈપનો છે, થોડુંક બોરિંગ થવાય, પણ આ રિયાલિટી છે, આ હકીકત છે. આ વસ્તુનો સામનો તમારે લોકોએ કરવાનો થશે જ, આ બધી વસ્તુનો સામનો તમારે લોકોએ કરવાનો થશે, ચાહે પછી એ તમે તમારા ધોરણ 12 પછીની હોસ્ટેલોમાં રહેતા હોય, તમે તમારી કોલેજોમાં હોય, કે ચાહે તમે એ પછી કોઈ કામ ધંધો કરશો, નોકરી, પોતાનો ધંધો વગેરે વસ્તુમાં તમારે આનો સામનો કરવો જ પડવાનો છે. એટલે આ બધી એક હવે કહેવાય ને કે લગ્ન પહેલાંનું જીવન લગ્ન પછીના જીવનમાં ઘણો ફરક હોય છે. જવાબદારી આવે છે તો એ આ જવાબદારી છે ને આ બધી સમજની જરૂર છે, ત્યારે તમે આ જવાબદારી નિભાવી શકો, ત્યાં સુધી તમે એ જવાબદારી નિભાવી ના શકો. ઘણી વખત બનશે, કોલેજમાં આપને ભણવાની ગણતરી હોય, આપને ભણવાની ઈચ્છા હોય, પણ સ્ટ્રાઇક ચાલે, તો ત્યારે જાતે મહેનત કરવી પડતી હોય, જાતે વાંચીને તૈયાર કરી લેવું પડતું હોય, આવું પણ થશે. લાગવાકુ ઘણી બધી હાલતી હોય, આવું પણ થશે. શું કહે છે કે ધ બેલોટ, બેલોટ એટલે ચૂંટણી, શું કહેવાય, ઇલેક્શનનો સમાનાર્થી શબ્દ છે બેલોટ એટલે ચૂંટણી, બી એ ડબલ એલ ઓ ટી અહીંયા લખી નાખજો, બેલોટ એટલે ચૂંટણી, ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. આ ચૂંટણી એવી છે કે જે માણસને ફ્રી પડવા જ નથી દેતી, કે ડઝ નોટ મેક, મેક એટલે બનવું, ફ્રી એટલે હાઉ કામ વગરનું, મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ,
સ્લેવ એટલે ગુલામી, વેજ એટલે વેતનની ગુલામીમાંથી આ ફ્રી જ નથી પડવા દેતી. ચૂંટણી વસ્તુ જેવી છે, ઘડીક વખત તો કે તાલુકાની હોય, ઘડીક વખત કે જિલ્લાની હોય, ઘડીક વખત કે મુખ્યમંત્રીની હોય, ઘડીક કે રાજ્યસભાની હોય, ઘડીક કે પ્રાઇમ મિનિસ્ટરની હોય, ઘડીક કે રાષ્ટ્રપતિની હોય, ચૂંટણી ચાલુ જ હોય. હે, જિંદગીમાં જન્મ ચૂંટણી કરવા લીધો હોય કે જીવા એ જ ન ખબર પડે. એટલે કે આ ચૂંટણી ચાલુ જ હોવાની હોય છે કે જે આ ગુલામી, વેતન ગુલામીમાંથી ફ્રી નથી પડવા દેતી માણસને. ધેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી. ખરેખર એમ ક્યારેય નહીં, નેવર એટલે ક્યારેય નહીં, કે ટ્રુલી ફ્રી, સરખી રીતે ફ્રી ક્યારેય પડવા જ નથી દેતી. એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ, લોકશાહી, આ રાષ્ટ્ર, નેશન એટલે રાષ્ટ્ર, વર્લ્ડ એટલે દુનિયા, કે આ દુનિયાના એક લોકશાહી ડેમોક્રેટિક રાષ્ટ્રની અંદર આવું બધું ચાલે છે. ફ્રોમ ટાઈમ, શું કહે છે, ફ્રોમ ટાઈમ કે સમયથી, ઇમેમોરિયલ મેન હેવ ફોલોડ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી. કે આમ સંવેદનશીલ હોય ને આવું એકદમ સૂક્ષ્મ ઇમેમોરિયલ, હે, બીકણ જેને આપણે કહીએ આપણી ભાષામાં, કાંઈ બોલી ન હોય ઇમેમોરિયલ એટલે કે આમ ઇમોશનલ માણસ, કે એ કન્ટિન્યુ ફોલો કરતો રહીએ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી. લોયલ્ટી એટલે વફાદારી, લખજો અહીંયા, લોયલ્ટી એટલે વફાદારી. બ્લાઇન્ડ એટલે કે અંધ, અંધ વફાદારી કરતો હોય. ધ સ્ટ્રોંગ મેન હુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ ફોર આર્મીઝ. અને જે સ્ટ્રોંગ માણસ હોય એને શું હોય, એને પૈસાનો પાવર હોય, અને એની સૈન્ય જે હોય એને એના સૈનિકનો પાવર હોય. હે, કરંટ મુખ્યમંત્રી જે અત્યારે હાલના સત્તા ઉપર હોય અને એક્સ મુખ્યમંત્રી, આ બંનેમાં ફરક તો હોય ને, કેમ કે જે કાંઈ ગૃહ ડિપાર્ટમેન્ટ છે એ ઓર્ડર કરંટ મંત્રી હોય એનો માનતા હોય, એ કે એમ કરતા હોય, તો આ બંને તફાવત છે. કેમ કે એની આગળ ત્યારે શું હોય, પાવર હોય છે. ઇવન જો કે વાઇલ બેટલ ફિલ્ડ્સ, બેટલ ફિલ્ડ્સ એટલે કે યુદ્ધ ભૂમિ, બેટલ ફિલ્ડ્સ એટલે યુદ્ધ ભૂમિ, વેર પિલેડ હાઈ વિથ ધેર ઓન ડેડ. પિલેડ એટલે આમ ઢગલા, યુદ્ધ ભૂમિની અંદર જ્યારે આમ ઢગલા હોય કે હાઈ મોટા ઢગલા, વિથ ધેર ઓન ડેડ એટલે કે પોતાના સૈન્યની બોડીના ઢગલા પડ્યા હોય, ડેડ બોડી, યુદ્ધમાં મરી જાય. ધે હેવ ટિલેડ ધ લેન્ડ્સ ઓફ ધ રૂરલ્સ. ધે હેવ ટિલેડ ધ, શું કહે છે, લેન્ડ્સ એટલે કે જમીન, ઓફ ધ રૂરલ, રૂરલ્સ એટલે કે શાસક, એ શાસકો હોય ત્યારે એ જમીનને શું કરવામાં આવે છે, ખેડે. એન્ડ હેવ બીન રોબેડ ઓફ ધ ફ્રૂટ્સ ઓફ ધેર લેબર. હે, એનું ફળ રોબેટ, કચરી નાખો, ફ્રૂટ્સ ઓફ ધેર લેબર્સ, કે એને પાછળ એને કંઈક જે કંઈ મળતું હોય એ પણ લોકો ખાઈ જાય છે. માનો કે કોઈ આર્મીનો સૈન્ય છે એ શહીદ થઈ જતો હોય તો એને શહીદના બદલામાં એને જે પણ કાંઈ આપવામાં આવતું હોય, એને જે કાંઈ પણ મળતું હોય એ પણ પૂરું પહોંચાડતા નથી, આવા શાસકો પણ હોય છે. ધે હેવ બિલ્ટ પ્લેસેસ એન્ડ પિરામિડ. શું કરે, એની યાદમાં જગ્યા બાંધકામ કરે, પિરામિડો બનાવે, ટેમ્પલ બનાવે. હે, એન્ડ કેથેડ્રલ્સ, કેથેડ્રલ્સ એટલે ખ્રિસ્તીઓનું દેવળ, અહીંયા શબ્દ લખ નાખો, કેથેડ્રલ્સ એટલે કે ખ્રિસ્તી હોય ને, ખ્રિસ્તી ધર્મ આમ આમ કરતા હોય એનું દેવળ, એનું મંદિર એમ, કે ધેટ હેલ્ડ નો રિયલ શ્રીન ઓફ લિબર્ટી. ખરેખર શું આ ચમક છે, શ્રીન એટલે એમ એની સાયા, ચમક ઓફ લિબર્ટી, શું આ સ્વતંત્રતાનું પ્રતીક છે. હે, મુમતાજ માટે કે તાજમહેલ બનાવવામાં આવે તો શું મુમતાજ અહીંયા જિંદા હોય, મુમતાજ તો ગઈ ભાઈ, એનો કોઈ મતલબ નથી. પણ ટૂંકમાં કહે ને કે આમ પેલા બલિદાન આપી આપીને આમ આવ્યું, આવું હતું પેલા કે કોક મરી જાય તો એના માટે પિરામિડ બનાવવામાં આવે, એના માટે મંદિરની યાદમાં બનાવે, એની યાદમાં એમ. હે, સિદ્ધરાજ જયસિંહે કેટલા બધા યાદમાં બનાવ્યા, આ બધું આવતું હોય વાર્તા સ્ટોરીની અંદર.
તો આ રીતનું કામ છે એ કરવામાં આવતું હોય છે. કોઈ પણ વસ્તુ છે એ પહેલાં આવું થતું, રુદ્ર મહાલય બંધાવે ને વરી પાછો બીજો કોઈક આક્રમણ કરીને પાડી દે ને વરી પાછો એ બનાવે ને આવું કામકાજ હાલે, તોડું ફોડું એટલે ટાઈમ જાય. તો કાંઈ વાંધો નહીં, આ પેરેગ્રાફ સુધી આજે આપણે રાખીએ, આગળ કાલે નેક્સ્ટ લેક્ચરમાં બીજું. ઓકે, જય સ્વામિનારાયણ.